નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રાંત તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલ ની અંદર, કે જેમાં આજનો આપણો ટોપિક છે અપૂર્ણ પ્રભુતા, જેને આપણે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ તરીકે ઓળખીએ છીએ. તો આજે આ ટોપિક ની અંદર આપણે ઇન ડિટેલમાં સમજવાનું છે કે દેખો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક સંકરણ પ્રયોગ, એના બે નિયમો, એમાં પ્રભુતાનો નિયમ અને એના પછી વિશ્લેષણનો નિયમ સમજ્યા હતા. આજે આપણે સમજીએ અપૂર્ણ પ્રભુતા. બેટા એકદમ ઇઝી ટોપિક છે, ધ્યાન રાખો, તરત જ આવડી જશે બેટા. ઓકે, તો જો અપૂર્ણ પ્રભુતા જે છે એનો મતલબ આપણે સામાન્ય રીતે કરવો હોય તો શું કરી શકાય? પ્રભુતા, પ્રભુતા એટલે પ્રભુત્વ જતાવવું. પ્રભુત્વ જતાવવું એટલે કેવું કે આપણે જેમ કહ્યું કે બે કારક હોય, બરાબર, એમાં બે કારક છે, એક કારક પ્રભાવી હોય, એક કારક પ્રચ્છન્ન હોય. જ્યાં સુધી પ્રભાવી કારક એની અસર દર્શાવે છે ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન એની અસર દર્શાવી શકતો નથી, બરાબર. એટલે અહીંયા શું છે કે અપૂર્ણ પ્રભુતા જે છે, આ અપૂર્ણ પ્રભુતાની અંદર શું કહીએ કે એવું કહી શકાય કે કોઈ પણ કારક અહીંયા સંપૂર્ણ રીતે પ્રભાવીપણું દર્શાવી શકશે નહીં, એવું કહી શકાય. મતલબ કે બંને કારક એકબીજાની અંદર મિશ્ર થઈ શકશે નહીં, એવું થઈ શકે છે ને. તો અહીંયા કેવું હોય છે કે અપૂર્ણ પ્રભુતા, આ જે પ્રયોગ છે એ પ્રયોગ આપણે શાના ઉપર સમજીએ છીએ બેટા, ખબર છે? તો કે આના માટે આપણે ઉપયોગ કરીએ છીએ પુષ્પનો. કયા પુષ્પનો? તો એને આપણે કહીએ છીએ શ્વાન પુષ્પ. શું કહીશું આપણે? શ્વાન પુષ્પ, એટલે કે ડોગ ફ્લાવર. શું કહી શકાય? તો એને ડોગ ફ્લાવર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, બરાબર. તો પ્રયોગની અંદર આપણે શાનો ઉપયોગ કરીએ? શ્વાન પુષ્પ અથવા ડોગ ફ્લાવર અથવા સ્નેપ ડ્રેગન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, બરાબર. હવે આ શ્વાન પુષ્પની અંદર આપણે અહીંયા લક્ષણ તરીકે લઈએ તો શાનું લક્ષણ લઈ શકીએ અહીંયા આપણે બેટા? તો લક્ષણ તરીકે અહીંયા આપણે લઈએ છીએ કે પુષ્પનો રંગ. શું લઈએ છીએ બેટા? પુષ્પનો રંગ, બરાબર. તો લક્ષણ છે તો એના માટે જવાબદાર જનીન હોવું જોઈએ. તો અહીંયા લક્ષણ માટે કયું લક્ષણ છે? પુષ્પનો રંગ ને. તો આ રંગમાં આપણને બે વૈકલ્પિક કારક બેટા મળે, મતલબ બે વૈકલ્પિક લક્ષણ મળે છે. એક પુષ્પનો રંગ કેવો હોય બેટા? તો કે લાલ રંગ હોય. એક કેવા રંગનું પુષ્પ હોય બેટા? લાલ રંગનું પુષ્પ હોય. જ્યારે બીજું પુષ્પ બેટા કેવા પ્રકારનું હોય છે? તો કે સફેદ પુષ્પ, એટલે કે સફેદ રંગનું પુષ્પ અહીંયા આપણે લઈએ છીએ. તો આના માટેના જવાબદાર ઘટક કયા, જવાબદાર કારક કયા બેટા? તો લાલ રંગ છે તો લાલ રંગ માટેનો જવાબદાર જનીન બેટા અહીંયા હોય છે કેપિટલ આર. જ્યારે સફેદ, લાલ એટલે શું? રેડ, રેડ એટલે આર. જ્યારે સફેદ, સફેદ એટલે શું બેટા? વ્હાઈટ, વ્હાઈટ એટલે ડબલ્યુ, બરાબર. તો લાલ રંગ માટે જવાબદાર જનીન કેપિટલ આર, જ્યારે સફેદ રંગ માટે જવાબદાર જનીન કેપિટલ ડબલ્યુ. એમાં આ જે લાલ રંગ માટેનો જે જવાબદાર જનીન છે ને બેટા, એ કે અહીંયા સફેદ રંગ માટેનો જવાબદાર જનીન, આપણે એવું ના કહી શકીએ કે આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. ના, બંને છે કેવા? અપૂર્ણ પ્રભાવી, મતલબ કે સંપૂર્ણ રીતે અહીંયા એની અસર દર્શાવી શકતા નથી. ઓકે, તો એને અહીંયા આપણે સાબિત કરીએ. તો બેટા અહીંયા આપણે શરૂઆત કરીએ, એની સાબિતી આપણે જોઈએ, બરાબર. તો પિતૃ તરીકે, પિતૃ પેઢી તરીકે બેટા અહીંયા આપણે લઈએ છીએ નર, એ રીતે અહીંયા માતા, બરાબર છે. નર તરીકે અહીંયા આપણે લઈએ લાલ રંગનું પુષ્પ ધરાવતો નર, એટલે કે લાલ રંગનું પુષ્પ. તો એના માટેનો જવાબદાર જનીન બેટા કયો છે? કેપિટલ આર. એ રીતે અહીંયા સફેદ રંગ માટેનો જવાબદાર જનીન શું છે? ડબલ્યુ, બરાબર. તો હવે આ જનીન થઈ ગયા ને, તો એના જન્યુ બેટા આપણને કેવા મળે?
એના જન્યુ બેટા આપણને કેવા મળશે? તો કે કેપિટલ આર. એ રીતે કેપિટલ આર. જ્યારે સફેદ રંગ માટે બેટા અહીંયા કેવા હશે? કેપિટલ ડબલ્યુ. કેપિટલ ડબલ્યુ. ઓકે, આટલું સમજાય છે કમ્પ્લીટલી. નાઉ આગળ જોઈએ. ચલો બેટા, તો દેખો અહીંયા આ બંને વચ્ચે શું થવાનું છે? ફલનની પ્રક્રિયા. એ દરમિયાન આપણી F1 પેઢી આપણને મળે, એટલે કે F1 સંતતિ આપણને મળે, જેમાં અહીંયાથી કેપિટલ R, અહીંયાથી કેપિટલ W. મતલબ કે આપણને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ કેવું મળશે? બંનેનું મિશ્રણ, કેપિટલ R, કેપિટલ W. એ જ રીતે અહીંથી કેપિટલ R, અહીંથી કેપિટલ W. બેટા કમ્પ્લીટ સમજાય છે ને? અહીંયા ધ્યાન આપો. તો F1 પેઢી બંને કેવી મળી આપણને? સમાન પ્રકારે મળી, બંને કેપિટલ R W. તો દેખો આ લાલ રંગ માટે R જે છે એ લાલ રંગ માટેનો જવાબદાર જને, W જે છે એ સફેદ રંગ માટેનો જવાબદાર જને. તો હવે ના લાલ રંગનું પુષ્પ બનશે, ના સફેદ રંગનું પુષ્પ બનશે. અહીંયા શું જોવા મળશે બેટા? બંનેનું મિશ્રણ જોવા મળશે. બંનેનું મિશ્રણ એટલે કોઈક નવો જ રંગ નિર્માણ થશે. તો જો લાલ રંગને આપણે વ્હાઈટ ની અંદર મિક્સ કરીએ બેટા, તો કેવો રંગ નિર્માણ પામે છે? તો એ હોય છે ગુલાબી. તો અહીંયા જે આપણને પુષ્પ મળશે F1 પેઢીમાં, એ કેવું મળશે બેટા આપણને? ગુલાબી રંગનું પુષ્પ. બરાબર. હવે એની અંદર આપણે આ F1 પેઢીને પિતૃ તરીકે લઈ અને F2 પેઢી અહીંયા જોઈએ બેટા. F2 પેઢીમાં આપણને શું જોવા મળશે? તો જોઈ લો, અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા આપણે શું લઈએ છીએ? F2 સંતતિ બેટા. બરાબર ને? ઓકે, F2 સંતતિ બેટા અહીંયા લઈએ છીએ આપણે, અહીંયા દર્શાવું છું. બરાબર. તો જો F2 સંતતિ બરાબર આપણી પાસે શું છે? તો કે નર અને માદા. એકને લઈ લઈએ આપણે નર, એકને લઈ લઈએ આપણે માદા. બરાબર છે. જેમ આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું ને, એ રીતે અહીંયા આપણે રજૂ કરવાનું છે. બેટા એકદમ ઈઝી છે, ધ્યાન આપજો. તો આ રીતે આપણે અહીંયા રજૂ કરીએ. ઓકે, અહીંયા નર લઈ લઈએ, અહીંયા માદા લઈ લઈએ. તો જો અહીંયા શું છે? કેપિટલ આર ડબલ્યુ. તો અહીંયા લખી દઈએ કેપિટલ આર, કેપિટલ ડબલ્યુ. અહીંયા પણ સેમ બીજો છે ને સંતતિ, કેપિટલ આર, કેપિટલ ડબલ્યુ. બરાબર બેટા, આઈડિયા આવે છે, સમજાય છે? હવે દેખો આના આપણને બે જન્યુ મળે, એક મળશે કેપિટલ આર, એક મળશે કેપિટલ ડબલ્યુ. એ જ રીતે આના પણ બે મળશે, એક કેપિટલ આર, એક કેપિટલ ડબલ્યુ. હવે આ બંને શું થઈ જશે? જોડાઈ જશે. અહીંયા ટોટલ રિઝલ્ટ આપણને કેટલા મળવાના છે? ચાર, કારણ કે બે બે જન્યુ છે એટલા માટે ચાર અહીંયા રિઝલ્ટ મળશે. તો ચલો બેટા અહીંયા આપણે સમજીએ કે સંકરણ કરાવવાનું છે ને. તો જેમ લાસ્ટ ટાઈમ કર્યું હતું, આનું આની સાથે, આનું આની સાથે, એ જ રીતે આ પતી જશે. એના પછી આનું આની સાથે, આનું આની સાથે. બરાબર. તો ચલો અહીંયા પહેલી લઈ લઈએ આપણે કેપિટલ આર, કેપિટલ આર, આનું આની સાથે એટલે કેપિટલ આર, કેપિટલ આર. બીજું કેવું મળે? કેપિટલ આર ડબલ્યુ. એ જ રીતે આનું આની સાથે. તો બેટા અહીંયા આપણે આર ને પહેલા લખીએ છીએ, કેપિટલ આર, કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. બરાબર. તો આ આપણી F2 સંતતિ. તો બેટા અહીંયા આપણે પરિણામ જાહેર કરી દઈએ. બરાબર, આટલી બધી મહેનત કરી તો એનું પરિણામ તો મળવું જોઈએ ને. શું પરિણામ મળશે અહીંયા બેટા આપણને? તો જુઓ, ટોટલ ચાર પુષ્પ નિર્માણ થયા. એક આર આર વાળો, મતલબ કે પહેલું જે છે એ કેવો છે? કેપિટલ આર, કેપિટલ આર. કેટલા મળ્યા બેટા અહીંયા આપણને? તો એક. બરાબર. એ જ રીતે કેપિટલ આર ડબલ્યુ, કેપિટલ આર ડબલ્યુ કેટલા થયા? બે. તો બીજું પરિણામ બેટા અહીંયા આવે, કેપિટલ આર, કેપિટલ ડબલ્યુ કેટલા પુષ્પો થયા? બે. અને ચોથું છે આર ડબલ્યુ, આર ડબલ્યુ સોરી ડબલ્યુ ડબલ્યુ. તો ડબલ્યુ ડબલ્યુ
कितना था से बेटा यहाँ एक तो R R कैपिटल R कैपिटल R यहाँ आप देखो चल तो एक और रंग दर्शाओ से बेटा लाल तो एक पुष्प क्यों मरियो बेटा अपन तो के लाल रंग दराव तो पुष्प R W बेटा क्यों हुआ है गुलाबी तो बे पुष्प क्यों मरे अपन ने तो के गुलाबी रंग दराव था next W W तो के सफेद सफेद रंग धराव तो पुष्प तो आठ से परिणाम सानु अपूर्ण प्रभुता सूचन एक लाल बे गुलाबी एक सफेद कितना माती तो के चार माती बराबर तो यहां परिणाम लिखी दो 1:2 એટલે કે 1:2 એક ના પ્રમાણ માં આપણને અહીંયા શું મળે છે રિઝલ્ટ મળે છે બરાબર છે સમજાય છે કમ્પ્લીટલી તો અહીંયા દેખો બેટા શુદ્ધ સ્વરૂપ લીધું આપણે લાલ રંગ ધરાવતા પુષ્પનું શુદ્ધ સ્વરૂપ લીધું આપણે સફેદ રંગ ધરાવતા પુષ્પનું એમાં જ્યારે મિશ્રણ થયું ત્યારે એ બંનેનું મિશ્રણ કેવું છે તો કે એ કંઈક નવો જ લક્ષણ દર્શાવ્યો ને આર લાલ રંગ માટે હતું કે W સફેદ રંગ માટે હતું પણ જ્યારે મિશ્ર થયા ત્યારે બંને પોતાની પ્રભુતા જાળવી રાખવા માટે કારણ કે સંપૂર્ણપણે પ્રભાવી હોત તો કાં તો લાલ થાત કાં તો W થાત મતલબ સફેદ થાત પણ અહીંયા બંને શું છે સંપૂર્ણ રીતે પ્રભાવી નથી તો બંને મિશ્ર થઈ ગયા અને કેવો રંગ આપી દીધો નવો રંગ બરાબર એટલે કે નવું લક્ષણ નિર્માણ થયું તો આ થશે અપૂર્ણ પ્રભુતા ઓકે તો સમજાય છે આટલું બેટા કમ્પ્લીટલી So thank you so much.